विद्यार्थी मित्रों आज आपने संस्कृत नु पद्य छ उपनिषद रस सुधा विषय भणीशु। उपनिषद रस सुधा एटले उपनिषदों नु रस तत्व अमृत एना विषय माहिती मेळवाना छे। तो उपनिषद शब्द थी तमे बधा परिचित छो કે ઉપનિષદ શબ્દ ઉપવત્તા નિવત્તા સદ ધાતુ ઉપરથી બન્યો છે। ગુરુની પાસે નિષ્ઠાપૂર્વક નિશ્ચિત રૂપે બેસવું એવો ઉપનિષદનો અર્થ છે। ગુરુની પાસે નિશ્ચિત થઈને બેસીને પ્રાપ્ત કરેલું રહસ્યાત્મક જ્ઞાન એટલે ઉપનિષદ। આ પ્રકારના તાત્વિક જ્ઞાન ધરાવતા ગ્રંથોને માટે ઉપનિષદ શબ્દ પ્રસિદ્ધ છે। આ ઉપનિષદોમાં જે જ્ઞાનનો સંગ્રહ છે તે કોઈ એક જ કાળમાં અને એક જ વ્યક્તિના હૃદયમાં પ્રગટેલ નથી, પરંતુ તે તો અનેક ઋષિઓ મુનિઓ અને વિદ્વાનોની વિદવત્તાનું અને તપનું નવનીત છે। આમ તો ઉપનિષદોની સંખ્યા 200થી પણ વધારે છે, પરંતુ તેમાં મુખ્ય ઉપનિષદો માત્ર 11 છે। જે પ્રસ્તુત પાઠમાં આ 11 ઉપનિષદો પૈકી ઈશોપનિષદ, કઠોપનિષદ, તૈતિરીયોપનિષદ, મુંડકોપનિષદ અને શ્વેતાશ્વેતરોપનિષદ એમ માત્ર 5 ઉપનિષદમાંથી અલગ અલગ વિષયવસ્તુ ધરાવતા પસંદગીના 5 પદ્યોને મૂકવામાં આવ્યા છે। આ પદ્યોમાં પ્રથમ 3માં ક્રમશઃ એકત્વ સાધવાની પ્રક્રિયાનો પરમ શાંતિના અધિકારીનું અને વિદ્વાન વ્યક્તિનું લક્ષણ વર્ણ્યું છે। 4થા મંત્રમાં સત્યનો મહિમા ગાવામાં આવ્યો છે અને 5મા મંત્રમાં પરમ તત્વની પરમતાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે। આ મંત્રોમાં આવતા વર્ણનો થકી માનવને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે। જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી હવે માણસને તે પ્રમાણેની ક્રિયા કરવાની છે અને એ પ્રકારનું જીવન જીવવાનો પ્રયત્ન આચરવાનો છે। વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એનું પઠન કરીશું અને પછી ત્યારબાદ અનુવાદ તરફ જઈશું। તો પેજ નંબર 21 તમે પાઠ્યપુસ્તકનું કાઢો અને અંદર ધ્યાન રાખો ઉચ્ચાર કેવી રીતે થાય છે તે અને પઠન કેવી રીતે થાય છે। પહેલો શ્લોક છે ઈશોપનિષદમાંથી લીધો છે। યસ્મિન સર્વાણિ ભૂતાન્યા આત્મૈ વા ભૂદ્વિજાનતઃ તત્ર કો મોહ ક શોક એકત્વમ અનુપશ્યતઃ। કઠોપનિષદમાંથી બીજો શ્લોક લીધો છે। નિત્યો નિત્યાનામ ચેતને ચેતનાનામ એકો બહુનો યો વિદધાતિ કામાન તમસ્તમ ये अनुपश्यन्ति धीरास्तेषां शान्तिः शाश्वती नेतरेषां। त्रीजो श्लोक तैतिरीयोपनिषद्मध्ये लिखितो छे। यतो वाचो निर्वर्तन्ते अप्राप्य मनसा सह आनन्दं ब्रह्मणो विद्वान् न बिभेति कदाचन। चौथो मुण्डकोपनिषद्मध्ये लिखितो छे। सत्यमेव जायते नानृतं सत्येन पन्था विततो देयानः येना क्रमन् અનુતશયો યાપ્ત કામા યત્ર તત્સત્ય પરમમ નિદાનમ। અને 5મો શ્લોક શ્વેતા શ્વેતોપનિષદમાંથી લીધો છે। ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ નેમા વિદ્યુતો ભાંતિ કુતોયમ અગ્નિ તમેવ ભાંતમ અનુભાતિ સર્વ તસ્ય ભાષા સર્વમિદમ વિભાતિ। તો વિદ્યાર્થી મિત્રો આપણે હવે એનો અનુવાદ અન્વય સાથે જોઈશું। તો યસ્મિન સર્વાણી ભૂતાન્યામ આત્મેશા ભૂદ્વિજાનતઃ તત્ર કો મોહ ક શોક એકત્વમ અનુપશ્યતઃ। તો એનો અન્વય છે કે યસ્મિન સર્વાણી ભૂતાની આત્મા એવ અભૂત તત્વ તત્ર વિજાનતઃ એકત્વમ અનુપશ્યતઃ ક મોહ ક શોકઃ। અર્થાત જેમ બધા જ ભૂતો એટલે કે પ્રાણીઓ જીવાત્મા રૂપ બન્યા હોય તેને વિશેષ રૂપે જાણનારને અને એકત્વનું દર્શન કરનારને
मोह केवो अने शोक केवो। मोह अने शोक केवो होय जेने जेम बधा ज प्राणीओ जीवात्मा रूप बन्या होय तेने विशेष रूपे जाणनाने अने एकत्वनुं दर्शन करनार, जेने एकत्वनुं दर्शन कर्युं छे, जेने जीवात्माने जाण्यो छे, एने मोह अने शोक न होवो जोईए एवुं कहेवानुं तात्पर्य छे आ श्लोकनुं। श्लोक नंबर बे छे, नित्यो नित्यानां चेतनेश चेतनानां एको बहुनो यो विदधाति कामान तमा तमस्थम ये अनुपश्यन्ति धीरास्तेषां शांति शाश्वती नेतरेषां। अर्थात अन्वय छे के नित्यानां नित्यः चेतनानां चेतनः बहुनां एकः य कामान विदधाति तम आत्मस्थम ये धीराः अनुपश्यन्ति तेषां शाश्वतो शांतिः अस्ति न इतरेषां। એટલે કે અર્થ એવો થશે કે સર્વકાલીન પદાર્થોમાં તે સર્વકાલીન છે, સર્વકાલીન પદાર્થોમાં તે સર્વકાલીન, નિત્યો નિત્યાનામ સર્વકાલીન પદાર્થોમાં તે સર્વકાલીન છે, અને ચેતને ચેતનાનામ અને ચૈતન્યોગ્ય ચૈતન્યયુક્ત પદાર્થોમાં તે ચૈતન્યયુક્ત છે। એકો બહુનો યો વિદધાતિ કામાન, ઘણા બધા પદાર્થોમાં જે એક કામનાઓને એટલે કે ઈચ્છાઓને ધારણ કરે છે, તમા આત્મસ્તમ તે અનુપશ્યંતિ ધીરાસ તેષાં શાંતિ શાશ્વતી નેતરેષાં। અર્થાત આત્મામાં સ્થિર રહેલા તેને જે ધૈર્યશીલ પુરુષો જુએ છે તેમને સર્વકાલીન શાંતિ પ્રાપ્ત થાય છે, બીજાઓને નહીં। ફરીથી સર્વકાલીન પદાર્થોમાં તે સર્વકાલીન છે, ચૈતન્યયુક્ત પદાર્થોમાં તે ચૈતન્યયુક્ત છે, ઘણા બધા પદાર્થોમાં જે એક કામનાઓને ધારણ કરે છે, આત્મામાં સ્થિર રહેલા તેને જે ધૈર્યશીલ પુરુષો જુએ છે તેમને સર્વકાલીન શાંતિ પ્રાપ્ત થાય છે, બીજાઓને નહીં। ત્રીજો તૈત્રીય ઉપનિષદમાંથી લીધેલો શ્લોક છે, યતો વાચો નિર્વર્તન્તે અપ્રાપ્ય મનસા સહ આનંદમ બ્રહ્મણો વિદ્વાન ન વિવેતિ કદાચન। અર્થાત યતઃ વાચ મનસા સહ આનંદમ અપ્રાપ્ય નિર્વર્તન્તે તતઃ બ્રહ્મણ વિદ્વાન કદાચન ન વિવેતિ। અર્થાત એનો અર્થ થશે કે જ્યાંથી શબ્દો મન સાથે આનંદ પ્રાપ્ત કર્યા વિના પાછા વળે છે તેનાથી બ્રહ્મત્વનો જાણનાર વિદ્વાન ક્યારેય પણ ડરતો નથી। ફરીથી જ્યાંથી શબ્દો મન સાથે આનંદ પ્રાપ્ત કરે છે, અપ્રાપ્યા મનસા સહ આનંદમ બ્રહ્મણો વિદ્વાન, બરાબર, જ્યાંથી શબ્દો મન સાથે આનંદ પ્રાપ્ત કર્યા વિના પાછા ફરે છે બ્રહ્મત્વનો જાણનાર વિદ્વાન તેનાથી ન બિભેતી કદાચ, તેનાથી ક્યારેય ડરતો નથી। ચોથો શ્લોક મુંડકોપનિષદનો છે, સત્યમેવ જાયતે નાનૃતમ સત્યેન પંથા વિતતો દેવયાનઃ યેના ક્રમ અનૃત્યશયો આપ્તકામા યત્ર તત સત્યસ્ય પરમં નિદાનમ। અર્થાત એનો અન્વય થશે કે સત્યમ એવ જાયતે ન અનૃતમ, અને સત્યેન દેવ્યાન પંથા વિતતઃ યે નહિ આપ્તકામાઃ ઋષયઃ આક્રમંતિ યત્ર સત્યસ્ય તત પરમં નિધાનમ અસ્તિ। અર્થાત સત્ય જ વિજયી બને છે, સત્યમેવ જાયતે નાનૃતમ, અને સત્યેન પંથા વિતતો દેવ્યાન, સત્ય જ વિજયી બને છે અસત્ય નહીં। સત્ય વડે દેવ માર્ગ વિસ્તરે છે, દેવ્યાન વિતતો પંથા, દેવ્યાન
नो मार्ग विस्तरे छे अने येना क्रमानु येना क्रम अनुच्छयो आप्त कामायत्र तत्सत्यस्य परमं निदानम अने जेना वडे खरेखर पूर्ण गयेली कामनाओ वाला ऋषिओ जीवन मरणना चक्रे ने ओळंगी जाय छे ज्यां ते सत्यनो श्रेष्ठ आश्रय स्थान छे। फरीथी सत्य ज विजयी बने छे असत्य नहीं। सत्य वडे देवयान मार्ग विस्तरे छे जेना वडे खरेखर पूर्ण थयेली कामना वाला ऋषिओ जीवन मरणना चक्र ने ओळंगी जाय छे જ્યાં તે સત્યનું શ્રેષ્ઠ આશ્રય સ્થાન છે। અને પાંચમો શ્લોક છે જે શ્વેતાશ્વેતર ઉપનિષદમાંથી લીધેલો છે। ન તત્ર સૂર્યો ભાતિ ન તત્ ચંદ્ર તારકમ નિયમા વિદુતો ભાંતિ કુતોયમ અગ્નિ તમેવ ભાંતમ અનુભાતિ સર્વ તસ્ય भाषा सर्वम इदं विभाति। अर्थात तत्र सूर्य न भाति चंद्र तारकम न भाति इमा विदुतम न भांति कुत अयम अग्नि भाति तम एव भांतम सर्वम अनुभाति तस्य भाषा इदं सर्वम विभाति। त्या सूर्य प्रकाश को नदी न तत्र सूर्यो भाति ત્યાં સૂર્ય પ્રકાશતો નથી। ન ચંદ્ર તારકમ ચંદ્રને તારાગણ પણ પ્રકાશતા નથી। નેમાં વિદ્યુતો ભાંતિ ન ઇમાં વિદ્યુતો ભાંતિ આ વીજળીઓ પ્રકાશતી નથી। કુતો એમ અગ્નિ તો અગ્નિ ક્યાંથી પ્રકાશ ફરીથી ત્યાં સૂર્ય પ્રકાશતો નથી ચંદ્ર અને તારાગણ પ્રકાશતા નથી આ વીજળી પણ પ્રકાશતી નથી તો આ અગ્નિ ક્યાંથી પ્રકાશ તમે એવ ભાંતિ અનુભાતિ સર્વ તે પ્રકાશના બધું જ પ્રકાશ ઉઠે છે અને તસ્ય ભાષા સર્વવિધમ વિભાતિ અને તેના પ્રકાશ વડે જ આ બધું પ્રકાશે છે। ફરીથી ત્યાં સૂર્ય પ્રકાશતો નથી ચંદ્ર અને તારાગણ પ્રકાશતા નથી આ વીજળીઓ પણ પ્રકાશતી નથી તો આ અગ્નિ ક્યાંથી પ્રકાશે તે પ્રકાશના જ બધું પ્રકાશી ઉઠે છે તેના પ્રકાશ વડે જ આ બધું પ્રકાશે છે। વિદ્યાર્થી મિત્રો અહીંયા પદ્ય છ આપણું પૂર્ણ થાય છે અને એના સ્વાધ્યાયમાં બહુ વિકલ્પ આપ્યા છે। અધોલિખિતેભ્ય વિકલ્પેભ્ય સમુચિતમ ઉત્તરમ ચિનુત યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો। સંસ્કૃત ભાષામાં ઉત્તર લખે સંસ્કૃત ભાષાના ઉત્તર સંસ્કૃતમાં લખો માતૃભાષામાં ઉત્તર આપો એ ત્રીજો વિભાગ છે અને પછી વિવરણાત્મક નોંધ છે સસંદર્ભ સમજાવો અને સમીક્ષાત્મક નોંધ છે એમ વિવિધ પ્રકારના પ્રશ્નોનો સમાવેશ આ પદ્ય છમાંથી થાય છે। તમારે સ્વાધ્યાય બુકની અંદર આ પ્રશ્નો લખવાના છે તૈયાર કરવાના છે। આગામી સમયમાં આપણી પ્રથમ વાર્ષિક પરીક્ષા શાળા દ્વારા લેવામાં આવનારી છે ત્યારે આ બહુ વિકલ્પ અને આ પ્રશ્નો તમે તૈયાર કરજો। સ્વાધ્યાય બુકના ચોપડાની અંદર પણ આ ઉતારવાનું છે। તો અહીં આપણું આ પદ્ય છ ઉપનિષદ રસ સુધા પૂર્ણ થાય છે।